નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ સોળ એપ્રિલ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે પાંચમાંથી તમારે કેટલા સવાલોના જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો વિડીયોને પોઝ કરો અને હું વધારું છું વિડીયોને આગળ મિત્રો સાહિત્ય વિશેષમાં આજે આપણે ચર્ચા કરીશું કવિ ધીરા ભગત વિશે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો આ છે કવિ ધીરા ભગત તેમનું આખું નામ હતું ધીરા પ્રતાપ બારોટ તેમનો જન્મ થયો હતો સત્તરસો ત્રેપનમાં વડોદરા જિલ્લાના સાવલી નજીક ગોઠડા ગામે અને મૃત્યુ થયું હતું અઢારસો પચીસમાં તેમના પિતાનું નામ હતું પ્રતાપ બારોટ માતાનું નામ હતું દેવબા અને તેમના પ્રમુખ શિષ્ય જો કહી શકીએ તો તેમનું નામ હતું બાપુ સાહેબ ગાયકવાડ મિત્રો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે અને ધીરા છે ધીરા ભગત છે તેઓ કાફીના પિતા તરીકે ઓળખાય છે તેમનું કાફી છે ને તે વખણાતું સાહિત્ય છે એટલે કે એક જ રાગમાં ગવાતા પાંચ કડીના પદ છે તેને કાફી કહેવાય છે ધીરાની જે કાફી છે ને તેનો વિષય સંસાર અને કાયાની નિરર્થકતા છે એ પણ યાદ રાખજો કૃતિઓની વાત કરીએ તો અશ્વમેઘ યજ્ઞ દ્રૌપદી વસ્ત્રાહરણ અને જ્ઞાન બત્રીસી ધીરા ભગતનું મન નાનપણથી જ ભક્તિ તરફ વળ્યું હતું સાધુ સન્યાસીઓની સેવા કરતાં તેમણે જુદા જુદા શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હતો અને આપણા જે ગુજરાતના કવિ નર્મદ છે તેમણે કાફીઓ વાંચીને જ સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી એ પણ યાદ રાખજો હવે ચાલુ કરું છું હું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના કયા નેશનલ પાર્કમાં જાનવરો માટે દેશની પ્રથમ ક્વોરન્ટાઇન ફેસિલિટી સ્થાપવામાં આવી છે યાદ રાખજો મિત્રો એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કેમ કે પ્રથમ વખત થઈ રહ્યું છે આપણા દેશમાં તો જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં જાનવરો માટે દેશની પ્રથમ ક્વોરન્ટાઇન ફેસિલિટી સ્થાપવામાં આવી છે ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે મિત્રો તમને ખ્યાલ છે કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે તે આપણા દેશનો સૌથી જૂનામાં જૂનો નેશનલ પાર્ક છે અને ત્યાં જ પ્રાણીઓ માટે દેશની પ્રથમ ક્વોરન્ટાઇન સુવિધા આપવામાં આવી છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ઉત્તરાખંડમાં આવેલો છે જે પહેલાં હેલી નેશનલ પાર્ક તરીકે જાણીતો હતો મિત્રો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો ને તો તમને ખ્યાલ હશે કે તાજેતરમાં જ અમેરિકામાં આવેલા બ્રોન્ક્સ ઝૂ એમાં નાદિયા નામની એક વાઘણને કોરોના થઈ ગયો હતો કોરોનાગ્રસ્ત થઈ ગઈ હતી અને ત્યારબાદ પ્રાણી સંગ્રહાલયના પરિસરમાં પ્રાણીઓને અલગ અલગ રાખવા માટે લગભગ દસ ક્વોરન્ટાઇન સેન્ટરો ઊભા કરવામાં આવ્યા હતા તો આપણા અહીંયા જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે ઉત્તરાખંડમાં આવેલો છે તેમાં પણ ક્વોરન્ટાઇન સુવિધા ચાલુ કરવામાં આવી છે યાદ રાખી લેજો વાત થઈ છે મિત્રો ઉત્તરાખંડની તો ઉત્તરાખંડની વાત થાય તો તમારે યાદ રાખવાનું આપણે ચર્ચા કરી હતી કે તાજેતરમાં જ ઉત્તરાખંડે ગેરસેણ છે તેને પોતાની ગ્રીષ્મકાલીન રાજધાની સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ઓલરેડી તેનું એક બીજું બીજી રાજધાની છે જ દેહરા પહેલી રાજધાની છે દહેરાદૂન અને આ ગેરસેણ છે તેને ઉનાળાની રાજધાની સ્થાપિત કરવામાં આવશે આ ઉપરાંત એકથી સાત માર્ચ દરમિયાન યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ ઉત્તરાખંડના ઋષિકેશમાં અને ઋષિકેશની વાત થાય તો તમને યાદ હોવું જોઈએ ભારતનો પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજ ઉત્તરાખંડના ઋષિ ઋષિકેશમાં બનાવવામાં આવશે ઉત્તરાખંડનું કેપિટલ મેં તમને પહેલા જ કહી દીધું દહેરાદુર અને બીજું બનશે ગેરસેણ અને ચીફ મિનિસ્ટર કોણ છે ત્રિવેન્દ્રસિંહ રાવત ગવર્નર છે બેબી રાની મોર્યા આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તે પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આજના બધા સવાલો છે ને તે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી એવા સવાલ છે તમે ધ્યાનથી જોજો વિડીયો અને પૂરેપૂરો જોજો વિડીયોને કોઈપણ જગ્યાએ સ્કીપ ના કરતા મિસ ના કરતા તાજેતરમાં કોવિડ નાઇન્ટીનના ઇલાજ માટે આયુર્વેદિક સાથે એલોપેથીનો પ્રયોગ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો યાદ રાખજો કે આયુર્વેદ સાથે એલિપેથીનો ઉપયોગ કરવાવાળું પ્રથમ રાજ્ય બન્યું ગયું છે ગોવા ઓપ્શન સી છે તે સાચો જવાબ છે હવે કોવિડ નાઇન્ટીનના ઇલાજ માટે આયુર્વેદની સાથે એલોપેથીનો ઉપયોગ કરશે ગોવા એવું પ્રથમ રાજ્ય બન્યું છે ગોવાના મુખ્યમંત્રી કોણ છે પ્રમોદ સાવંત તેઓએ એવી જાહેરાત કરી છે કે ગોવા એલોપેથી અને આયુર્વેદના ઉપયોગથી કોવિડ નાઇન્ટીનના દર્દીઓની સારવાર કરશે તેમણે માહિતી એવી આપી હતી કે રાજ્ય સરકાર એલોપેથી અને આયુર્વેદને એકીકૃત કરવાની યોજના બનાવી રહી છે અને ગોવા આ બંને દવાના પ્રકારનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે ગોવાની વાત થાય મિત્રો તો ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ રક્ષામંત્રી કોણ મનોહર પારિકર તેમના નામ પર એક ઇન્સ્ટિટ્યૂટનું નામ રાખવામાં આવ્યું છે શું છે મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ કઈ જગ્યાએ દિલ્હીમાં આવેલું છે હવે મનોહર પારિકરનું જીવન પર એક પુસ્તક લખવામાં આવ્યું છે ઓટો બાયોગ્રાફી છે શું નામ છે તેનું એન એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ અ બાયોગ્રાફી ઓફ મનોહર પારિકર તેના લેખક કોણ છે સદગુરુ પાટિલ અને માયાભૂષણ નાગવેંકર છે અને ગોવામાં આપણા દેશનો પ્રથમ જીઆઈ સ્ટોર ખુલ્યો છે આ ઉપરાંત ગોવામાં એક ખોલા નામના મરચાની જાત છે જેને જીઆઈ ટેગ આપવામાં આવી છે ગોવાનું નામ આવે ને તો એક વસ્તુ તમારે યાદ રાખી લેવાની કે ગોવા છે તે ભારતનું સૌથી નાનામાં નાનું રાજ્ય છે તમારા માટેનો પહેલો પ્રશ્ન કે ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે વિસ્તારની દ્રષ્ટિએ હું વાત કરી રહ્યો છું ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત કેપિટલ છે પણજી ગવર્નર છે સત્યપાલ મલિક ગોવામાં કઈ ભાષા બોલાય છે કોકણી ભાષા બોલાય છે એ પણ યાદ રાખજો ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે દાહેતરમાં કયા રાજ્ય સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીન રોગીઓ માટે પ્લાઝમા થેરાપીનું ટેસ્ટિંગ કરવામાં આવશે મેં તમને મિત્રો કહ્યું ને કે બધા સવાલો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે બધું પ્રથમ વખત થઈ રહ્યું છે અને કોરોના વિશેના ન્યૂઝ છે એટલે આવનારી પરીક્ષા માટે તો એમાંથી સવાલો આવશે અને આવશે જ તો મિત્રો કેરળ છે તે એવું પ્રથમ રાજ્ય બની જશે જેમાં કોવિડ નાઇન્ટીનના રોગીઓ માટે પ્લાઝમા થેરાપીનું ટેસ્ટિંગ કરવામાં આવશે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે હવે ચર્ચા કરીએ તો તાજેતરમાં આઈ સીએમઆર શું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તેના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કોવિડ નાઇન્ટીનના ગંભીર રોગીઓના ઇલાજ માટે કોન્વોલ સેન્ટ પ્લાઝમા થેરાપી દ્વારા કરવામાં આવશે અને આ અંતર્ગત શું કરવામાં આવશે કે જે કોરોના વાયરસના સંક્રમણથી જે વ્યક્તિ સાજા થઈ ગયેલા હોય ને તે વ્યક્તિઓના લોહીમાંથી એન્ટીબોડી નીકાળવામાં આવશે અને તેને કોવિડ નાઇન્ટીનના જે ગંભીર રોગીઓ છે ને તેના ઈલાજમાં વાપરવામાં આવશે અને આ થેરાપી ચાલુ કરવાવાળું કેરળ ભારતનું પ્રથમ રાજ્ય બનશે કેરળની વાત થાય તો આપણે થોડા સમય અગાઉ ચર્ચા કરી હતી કે જીઓ ફેન્સિંગ એપ્લિકેશન યુઝ કરવાવાળું કેરળ પ્રથમ રાજ્ય બન્યું છે ક્વોરન્ટાઇન લોકો ભાગી ના જાય તેના માટે ટ્રેકિંગ માટેની એપ છે આ ઉપરાંત કોરોના સામે લડવા માટે બ્રેક ધ ચેન અભિયાન કેરળ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત વોક ઇન સિમ્પલ કિયો સ્થાપિત કરવાવાળું પણ કેરળ અને ભારતની પ્રથમ એલ તમારા માટેનો પ્રશ્ન હું આનો જવાબ નહીં જણાવું આ સિમ્પલ છે આઈ થિંક આવડતું જ હશે એલ સેવા કેરળના કોચીમાં થયું હતી કે એલ એનજીનું ફૂલ ફોર્મ તમારે લખવાનું છે આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે અને ભારતની પ્રથમ સુપર ફેબ લેબની સ્થાપના પણ કેરળમાં થઈ હતી કેરળના પર્યટન વિમાનને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ ડેસ્ટિનેશનનો એવોર્ડ મળ્યો હતો મિત્રો યુપીએસસી જીપીએસસીમાં એક્ઝામમાં જે સવાલો પૂછાય છે ને એ પ્રકારના સવાલો છે આ ઉપરાંત આપણે ચર્ચા કરી હતી આઈ થિંક પરમદિવ જ શું ચર્ચા કરી હતી કે પુડુચેરી વિશે આપણે ચર્ચા કરી હતી તો એમાં આપણે કહ્યું હતું કે માહે જે જિલ્લો છે તે કર્ણાટકમાં આવેલો છે પણ એ સુધારી લેજો માહે છે તે કેરળમાં આવેલું છે પરંતુ પુડુચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને તેનો એક ભાગ છે ગુજરાતનો ભારતનો સૌથી નાનામાં નાનો જિલ્લો માહે વાત થઈ છે કેરળની કેપિટલ છે તિરુઅનંતપુરમ સીએમ છે પિનારાય વિજયન અને ગવર્નરનું નામ છે આરીફ મોહમ્મદ ખાન તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી વિડીયો આગળ વધતા પહેલાં જણાવવાનું જો વિડીયોથી બેનિફિટ થતો હોય તો જ મિત્રો જો વિડીયોથી તમને બેનિફિટ થતો હોય તમને એવું લાગી રહ્યું હોય કે હું જે કાર્ય કરી રહ્યો છું તે તમારા માટે લાભદાયક છે તમને પસંદ છે તો જ વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો હું જોઉં છું મિત્રો કેટલા લોકો વિડીયોને લાઇક અને શેર કરે છે કેમ કે મિત્રો વિડીયો લાઇક શેર થાય છે ને ત્યારે લાઇક કરવાથી તમને એવું લાગશે તો મને મારું મનોબળ છે ને વધે છે મિત્રો મને સ પસંદ આવે છે મને ગમે છે કે મારા વિડીયો કોઈ લોકો પસંદ કરે છે જેટલા વિડીયોમાં લાઇક્સ વધે છે ને એટલું મને સારું લાગે છે કે હું જે કામ કરું છું ને તે લોકોને પસંદ આવે છે તો તમને વિડીયો મિત્રો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આ ઉપરાંત આજના વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક મેં નીચે વિડીયો ડિસ્ક્રીપ્પમાં આપેલી તો આજના જ આપણે ટેલિગ્રામ ચેનલ જઈન કરો ડેલી કરન્ટફેરની પીડીએફ માટે આ ઉપરાંત વિડીયો અંગેના જે પણ અભિપ્રાયો તમારા હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો મિત્રો વિડિયોનો ટાર્ગેટ તો હું ડેલી ફિક્સ કરું છું પરંતુ એ પ્રમાણેના લાઇક્સ મળતા નથી તો મિત્રો મેં પહેલાં જ કીધું તે પ્રમાણે વિડીયોને પસંદ આવ્યો હોય તમને તો વિડીયોને લાઇક કરી દેજો જોઉં છું કેટલા લોકો મને સપોર્ટ કરે છે ચોથો સવાલ છે તાજેતરમાં કયા આઈઆઈટી દ્વારા ડિજિટલ સ્ટેથોસ્કોપ આયુ સિંક બનાવવામાં આવ્યો છે તો તાજેતરમાં જ આઈઆઈટી બોમ્બે દ્વારા ડિજિટલ સ્ટેથોસ્કોપ આયુ સિંક બનાવવામાં આવ્યો છે આ દેખાય છે તમને ટેથોસ્કોપ તે પ્રમાણે બનાવવામાં આવ્યું છે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે એના વિશે ચર્ચા કરીએ તો આ આઈઆઈટી બોમ્બે દ્વારા કોરોના સંક્રમિત રોગીઓને ચેક કરવા માટે ડિજિટલ સ્ટેથોસ્કોપ જેનું નામ છે આયુષ સિંક નામ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો તે બનાવવામાં આવ્યું છે સામાન્ય સ્ટેથોસ્કોપને વાપરવા માટે ડૉક્ટરને દર્દીની જોડે જવું પડે છે તો તેનાથી કોરોનાના સંક્રમિત દર્દીઓ હોય તેની તપાસ દરમિયાન ડૉક્ટર પણ કોરોના સંક્રમિત થઈ શકે છે તો આઈઆઈટી બોમ્બેની એક સ્ટાર્ટઅપ ફર્મ છે જેનું નામ છે આયુ ડિવાઇસીસ તેમણે આયુસિંક નામનો ડિજિટલ સ્ટેથોસ્કોપને ડિઝાઇન કર્યું છે જેમાં સામાન્ય સ્ટેથોસ્કોપને ડિજિટલ સ્ટેથોસ્કોપમાં કન્વર્ટ કરવામાં આવશે હવે આયુ આયુડિવાઇસીસના જે સ્થાપક છે અર્ધશા તેમના અનુસાર છાતીના અવાજોમાં વધારો કરવા અને તેમને શારીરિક ટ્યુબિંગ વગર દર્દીઓથી વાયરલેસ રીતે ટ્રાન્સમિટ કરવા માટે આયુસિંકને કોઈપણ પરંપરાગત સ્ટેથોસ્કોપ સાથે જોડી શકાય છે એટલે આમાં બે રીતના થશે કે વાયરલેસ અને વાયરલાઇન એટલે કે બ્લૂટૂથ કને બ્લૂટૂથથી વાયરલેસલી કનેક્ટ થઈ શકશે અને થી પણ આ જે ડિવાઇસ છે આયુ સિંક તે કનેક્ટ થઈ શકશે એ અહીંયા તમે મેં રાઉન્ડ સર્કલ કર્યું ત્યાં તમને સપોઝ વાંચી શકાતું હોય તો ત્યાં દર્શાવેલું છે આઈઆઈટી બોમ્બેની મિત્રો વાત થઈ છે તો તમને ખબર હોવી જોઈએ આપણે તાજેતરમાં ચર્ચા કરી હતી કે આઈઆઈટી બોમ્બેના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સાઇન જે છે ત્યાં ઝડપી પ્રતિસાદ કેન્દ્ર કવચ શરૂ કરવામાં આવશે હવે આઈઆઈટીની વાત થઈ છે તો આઈઆઈટી રોપડનું તમને ખ્યાલ હશે આપણે બે દિવસ અગાઉ ચર્ચા કરી હતી તો આઈઆઈટી રોપડ દ્વારા એક અલ્ટ્રાવાયોલોટ ટ્રેડિશન ટેકનિકવાળું ડિવાઇસ બનાવવામાં આવ્યું છે જે ડિવાઇની મદદથી કરિયાણું ચલણી નોટો અને બીજી બધી જે સામગ્રી હોય ને તેને સેનેટાઇઝ કરવામાં આવશે આ ઉપરાંત આઈઆઈટી ગુવાહાટી દ્વારા યુ વીસી એલ એટલે કે અલ્ટ્રાવાયોલો ટાઈપસી લાઇટ એમ્બિટિંગ ડાયોડની મદદથી સેનેટાઇઝિંગ મશીન અને વોટર પ્રૂફ પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિંગ ઇક્વિપમેન્ટ વિકસાવવામાં આવ્યા છે આઈઆઈટી રૂડકીની વાત કરીએ તો પ્રાણવાયુ નામનું પોર્ટેબલ વેન્ટિલેટર તેણે બનાવ્યું છે આઈઆઈટી ગાંધીનગર માટે શું છે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો આઈ થિંક ચારથી પાંચ વાર રિવિઝન થઈ ગયું છે જેને ખ્યાલ હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે પાંચમો સવાલ છે કે એશિયન બોક્સિંગ બે હજાર વીસનું આયોજન કયા દેશમાં થશે તો આપણા દેશ ભારતમાં થવાનું છે એશિયન બોક્સિંગ બે હજાર વીસનું આયોજન હવે આપણો ભારતનું છે ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશન તેણે જણાવ્યું છે કે ભારત બે હજાર વીસના પુરુષ અને મહિલા એશિયન બોક્સિંગની યજમાની કરશે અને આ વર્ષના અંત સુધીમાં એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં આનું આયોજન કરવામાં આવશે પરંતુ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવશે તેનું સ્થળ કયું છે સિટી કયું છે તેનું તેના વિશે હજુ સુધીમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હવે મિત્રો અહીંયા વાત થઈ છે ખેલની રમતની તો આપણે ગઈકાલે ચર્ચા કરી હતી રોજર્સ કપ ટુર્નામેન્ટનું આયોજન સાતથી સોળ ઓગસ્ટ દરમિયાન કેનેડાના મોન્ટ્રિયલમાં થવાનું હતું પરંતુ કોરોના વાયરસના વૈશ્વિક ફેલાવાને કારણે રદ કરી દેવામાં આવ્યું છે અને આપણ તમને ખ્યાલ હશે ફિફા અંડર સેવન્ટીન વુમન્સ વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાનો હતો પરંતુ કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવ્યો છે અને આઈડબલ એસએફ વર્લ્ડ કપ બે હજાર વીસ જેનું આયોજન મે મહિનામાં નવી દિલ્હીમાં થવાનું હતું તેને પણ કોરોના વાયરસને કારણે સ્થગિત કરવામાં આવ્યો છે બે હજાર ત્રેવીસનો પુરુષ ક્રિકેટ વર્લ્ડ વર્લ્ડ કપ ક્યાં યોજાશે ભારતમાં હોકીનો વર્લ્ડ કપ એ પણ ભારતમાં યોજાશે વાત થઈ છે આઈબીએફ ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશન હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે પ્રેસિડેન્ટ છે અજય સિંઘ સ્થાપના થઈ હતી ફેબ્રુઆરી પચીસ ઓગણીસો ઓગણપચાસમાં મિત્રો હવે અહીંયા તમને હું જણાવું છું કે આવનારી અમુક ગેમ્સ અને વર્લ્ડ કપનું આયોજન ગઈકાલે પણ મેં દર્શાવ્યું હતું આજે પણ દર્શાવ્યું છે જે મિત્રોથી મિસ થઈ ગયું હોય વિડીયોને પોસ્ટ કરીને એકવાર તમે નોટ કરી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો તમારી જે નોટબુક હોય તેમાં નોટ કરી લેજો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એકાદો સવાલ પૂછાશે તો માર્ક્સ તમારો આવી જશે હવે જોઈએ મિત્રો ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે દાયતરમાં કયા રાજ્ય દ્વારા અન્નપૂર્ણા અને સપ્લાય મિત્ર નામના બે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે તો ઉત્તર પ્રદેશ દ્વારા તો ઉત્તર પ્રદેશમાં જનતાની સુવિધા અને લાભ બંને માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે જો વાત કરીએ અન્નપૂર્ણા પોર્ટલ તો તે ખાદ્ય ઉત્પાદકો અને પેકેટો વિશેની જાણકારી મેળવવા માટે છે અને આજે બીજું કીધું સપ્લાય મિત્ર તે આવશ્યક ખાદ્ય સામગ્રીને ફ્રી હોમ ડિલિવરી કરવામાં ઉપયોગી રહેશે વાત થઈ છે ઉત્તર પ્રદેશની કેપિટલ છે લખનઉ સીએમ છે યોગી આદિત્યનાથ ગવર્નર છે આનંદીબેન પટેલ જેઓ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા પરંતુ એવું પરીક્ષામાં પૂછાય કે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો તે કોણ આવશે ઇન્દુમતીબેન શેઠ આવશે સેકન્ડ સવાલ જે તરફ ગૂગલે સ્માર્ટફોન દ્વારા કોરોના વાયરસ ટ્રેસિંગ ટેકનોલોજી માટે કઈ કંપની જોડે ભાગીદારી કરી છે એપલ જોડે તો એપલ અને ગૂગલ વર્લ્ડની બે મોટી દિગ્ગજ કંપનીઓએ પાર્ટનરશિપ કરી છે કોરોના વાયરસ ટ્રેસિંગ ટેકનોલોજી માટે હવે વાત કરીએ તો ગૂગલે ઘોષણા કરી છે કે દરેક સ્માર્ટફોનમાં એક કોરોના વાયરસ ટ્રેકિંગ ટૂલ જારી કરવામાં આવશે જે કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં મદદ કરશે અને તેના માટે તે બ્લુટૂથ ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને બ્લુટૂથ ટેકનોલોજીનો ઉપયોગથી સ્થાનિક જે પ્રશાસનો હોય ને તેમને કોરોના સંક્રમિત કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓ વિશેની ડિટેલ મોકલવામાં આવશે મિત્રો ગૂગલ વિશે તો આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ તો આ વખતે આપણે એપલ વિશે ચર્ચા કરી લઈએ ગૂગલ વિશેની ચર્ચા એટલે કે જે પણ ડિટેલ તમને યાદ હોય તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવ્યું છે હું આજે એપલ વિશે ચર્ચા કરીશ એપલ છે તેની સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો છોતેરમાં કોણે કરી હતી સ્થાપના સ્ટીવ જોબ્સ સ્ટીવ વોજનિક અને રોનાલ્ડ વેન કઈ જગ્યાએ હેડક્વાર્ટર છે તેનું કેલિફોર્નિયામાં હાલમાં તેના સીઓ કોણ છે તો ટીમ કૂક છે ત્રીજો સવાલ છે તાજેતરમાં એચડીએફસી ફાઈનાન્સમાં ચીનની કઈ બેંકે વન પોઈન્ટ ઝીરો વન પર્સન્ટેજ હિસ્સેદારી ખરીદી છે તો ધ પીપલ્સ બેન્ક ઓફ ચાઇના હવે મિત્રો આજે પીપલ્સ બેન્ક ઓફ ચાઇના છે ને તે ચીનની સેન્ટ્રલ બેન્ક છે સેન્ટ્રલ બેન્ક એટલે કે ભારતની સેન્ટ્રલ બેન્ક કઈ છે મધ્યસ્થ બેંક તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે તે રીતે ચીનની ધ પીપલ્સ બેન્ક ઓફ ચાઇના છે તેણે એચડીએફસી ફાઇનાન્સમાં એક પોઈન્ટ ઝીરો એક ટકાની હિસ્સેદારી ખરીદી છે એકચ્યુઅલી આપણે એવું કહી શકીએ કે હિસ્સેદારી વધારી છે કેમ કે પહેલાં તે ઝીરો પોઈન્ટ આઠ ટકા હતી અને હવે એક પોઈન્ટ ઝીરો એક ટકા કરી દીધી છે તો એ તમારે યાદ રાખવાનું છે વાત થઈ છે બેંકની પીપલ્સ બેન્ક ઓફ ચાઇના હેડક્વાર્ટર બેઝિંગમાં છે ગવર્નર કોણ છે એના યી ગેંગ છે તેના ચોથો સવાલ છે તાજેતરમાં ખાદી ગ્રામોદ્યોગ આયોગે કોવિડ નાઇન્ટીન સામે લડવા સેનું નિર્માણ કર્યું છે તો ખૂબ સારું વસ્તુ બનાવી છે શું બનાવ્યું છે તેમણે તો ખાદીના માસ્ક બનાયા છે તમે ઇમેજમાં જોઈ શકો છો ખાદીનો માસ્ક હવે આ ખાદીનો માસ્ક છે ને તેમાં કેવું છે તે કપડાંનો છે હાથોથી હાથોની બનાવટનો છે અને બાયોડિગ્રેડેબલ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે પ્રમાણે છે ડબલ લેયર માસ્ક છે યાદ રાખજો ડબલ લેયરનો આ માસ્ક છે વાત થઈ છે મિત્રો ખાદી ગ્રામ ઉદ્યોગ ભય આયોગની તો તેનો લોગો તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તેની સ્થાપના થઈ હતી ઓગણીસો છપ્પનમાં હેડક્વાર્ટર મુંબઈમાં છે અને ચેરમેનનું નામ છે વી કે સક્સેના પાંચમો સવાલ છે તાજેતરમાં વર્લ્ડ બેન્કે બે હજાર વીસ માટે ભારતનો જીડીપી કેટલા ટકા રહેવાનો અનુમાન લગાવ્યો છે તો વર્લ્ડ બેંકે ભારતનું જીડીપી બે હજાર વીસ એકવીસ માટે યાદ રાખજો બે હજાર વીસ લખ્યું છે પરંતુ બે હજાર વીસ એકવીસ માટે બે પોઈન્ટ આઠ ટકા રહેવાનો અનુમાન લગાવ્યો છે આપણે આઈ થિંક ગઈકાલે ચર્ચા કરી હતી ગોલ્ડમેન કે બે હજાર વીસ માટે ભારતનો જીડીપી 1.6 છ ટકા સૌથી ઓછો ગયો છે યુનાઇટેડ નેશનએ ચાર પોઈન્ટ આઠ ટકા એશિયન ડેવલપમેન્ટ બેંકે ચાર ટકા ફિચ રેટિંગે બે ટકા ઇન્ડિયા રેટિંગે ત્રણ પોઈન્ટ છ ટકા ક્રિસિલે ત્રણ પાંચ ટકા એસ એન્ડપીએ પણ ત્રણ પોઈન્ટ પાંચ ટકા કીધું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે પોઈન્ટ છ ટકા મૂળીઝે બે હજાર ઓગણીસ વીસ માટે અઢી ટકા એટલે કે ટુ પોઈન્ટ ફાઇવ કહ્યું છે લેટેસ્ટ આંકડાઓ છે યાદ રાખ લેજો વાત થઈ છે વર્લ્ડ બેંકની સ્થાપના ઓગણીસો ચુમ્માલીસ હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી પ્રેસિડન્ટ ડેવિડ મલપાસ હવે મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં પ્રશ્નો મેં જણાવ્યા હતા જેના જવાબો તમે જો કમેન્ટ બોક્સમાં લખેલા હોય તો એકવાર ચેક કરી લેજો કેટલા જવાબ સાચા છે અને ત્યારબાદ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે પાંચમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા છે તો મને પણ ખ્યાલ આવે કે મિત્રો તમે કેટલી મહેનત કરો છો આજે અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા પ્રથમ સવાલ છે કે ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી મહેદી નવાજ જંગની અહીંયા દેખાય છે તમને મહેદી નવાઝ જંગ મેં આ વખતે તેમના પોસ્ટ ઇમેજ પણ દર્શાવેલી છે હાલમાં આપણા ગવર્નરનું નામ શું છે મિત્રો એ પણ આપણે ઘણી બધી વાર ચર્ચા કરી છે એ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સેકન્ડ સવાલ છે કે મીરાબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થયા છે તો વ્રજ ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થયા છે મીરાબાઈના પદો ત્રીજો સવાલ છે કે અલ ઝીરા શું છે તો એક ટીવી ચેનલ છે અલ ઝીરા જે કતારની છે દોહા કતારની આ ટીવી ચેનલ છે ચોથો સવાલ છે કે લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે તો ટોનર કહેવાય છે આને ટોનર કહેવાય છે આની અંદર પાવડર જેવો પદાર્થ હોય છે એ પણ યાદ રાખવાનું પાંચમો સવાલ ઇંગ્લિશનો છે કે વુ ઇઝ ઓર્ડર ખાલી જુ ટુ મસ્ત સવાલ છે મિત્રો હવે મિત્રો જ્યારે પણ ટુ આવે ને બે વ્યક્તિઓ વિશેની વાત આવે ને ત્યારે હંમેશા બિટવીન આવે બે કરતાં વધારે હોય તો અમોંગ આવે તો તમને જવાબ તો આવડી જ ગયો છે ને હુ ઇઝ ઓલ્ડર બિટ્વિન યુ ટુ હુ ઇઝ ઓલ્ડર અમોંગ યુ થ્રી એવું હતું તો થ્રી આવે અથવા તો થ્રી કરતાં વધારે હોય તો એ પ્રમાણે આવે ટુ કરતાં વધારે હોય તો એ પ્રમાણે આવે વિડીયો પસંદ આવે હોય તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલના જાવો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા આઈઆઈટી દ્વારા કોવિડ નાઇન્ટીનથી સેનેટાઇઝ કરવા માટે ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે આઈઆઈટી રોપડ દ્વારા હમણાં જ આપણે ચર્ચા કરી સેકન્ડ સવાલ જે તાજેતરમાં જારી થયેલા ફિફા રેન્કિંગમાં ભારતીય ટીમ કેટલા નંબર પર છે એકસો આઠ નંબર પર એમ્બ્યુલન્સનો નંબર કયો છે એકસો આઠ હવે મને ખ્યાલ છે ત્યાં સુધી તમને આ યાદ રહી જ જવાનું છે એટલે એકસો આઠ નંબર ફિફા રેન્કિંગ ઇન્ડિયા યાદ રાખી લેવાનું હવે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરની કેટલામી જયંતિ તાજેતરમાં ઉજવવામાં આવી છે જેને આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે અને આ ઉપરાંત મને તારીખ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પૂરેપૂરી તારીખ વરસ સાથે સેકન્ડ સવાલ છે તાજેતરમાં યુક્તિ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજુ પણ રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે